પાંચ માળ ને ગોળ માથે હોય એવું લાગે. સવારે આમ બાબા કહે છે ભજનમાં, જો બાપુ ભજન સમજવા માટે સદગુરુની જરૂર પડે, સાધુની જરૂર પડે, એમનામાં સમજાય એવી વસ્તુ નથી. હમણાં બળદેવભાઈ ગાયું ને કે રામ કિસી કો મારે નહીં, સો પાપી નહીં, એ રામ આપે આપ મરજાત હૈ ને કરતે કુડે કામ. રાવણને વાલેને કોઈને ગુડી નાખ્યા તા. ખોટું છે એ વાત એ ખોટી છે, ખોટું હોય તો દુનિયા હલવા ન દે. ગાયું છે એ વાત એ સાચી છે, રામ નથી મારતો એ વાત એ સાચી છે. આની માટે સદગુરુ જોવે, એમ નામ ડીંગો ડીંગ નથી આ, નકર તો બધાએ અમને આમ કરી ન હોય રહેવા દે. આ સમજવાની જરૂર છે રામ, નકર આ ભજનમાં બેઠે કાંઈ વળે એવું નથી, ખરસા કરે કાંઈ વળે એવું નથી. પણ એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ મેં બેઠા, એક રામ સકલ પદાર્થ, એક રામ સબસે ન્યારા. ભજવાનો છે જુદો છે ને ભજી છે જુદો છે, એમનામાં સમજાય એવું જ નથી રામ. એક વાણી એવું કહે છે કે પહેલાં મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી મારી માં, વાહનો તોડી નાખે કહું. પહેલાં હું પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય અમે કહીએ છીએ હોય. આની માટે બાપુ સાધુની જરૂર પડે છે. એટલે સવારે આમ કહે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દિશા થાત. સદગુરુ સિવાય બાપુ જેટલા જેટલા મહાપુરુષો થયા ને, સદગુરુ ચરણે જ બોલ્યા છે બધા. કોઈ નથી કીધું દરબારના શરણે, પટેલના શરણે, કોળીના શરણે, કોઈ બોલ્યું જ નથી. તેથી બળુકા નહીં હોય કોઈ. સદગુરુના ચરણે જેઠીરામ બોલ્યા, સદગુરુના ચરણે દાસી જીવણ બોલ્યા, સદગુરુના ચરણે સવારામ બોલ્યા, સદગુરુના ચરણે જ બોલ્યા. પછી જ્ઞાતિ કોઈ બી હોય, જ્ઞાતિને લેવા દેવા જ નથી આમાં. ઊંચ નીચ ને અમીર ગરીબ ને કાંઈ છે જ નહીં. અને જો એવું હોત ને તો રાજરાણી મીરાબાઈ એના ગુરુ સમાર હતા, દરબારની દીકરી એના ગુરુ સમાન, અખિલ બ્રહ્માંડના માલિકને પોતાનામાં સમાવી લેવી પડી. બાપુ મીરા ક્યાં પહોંચી છે ને એનો બાપુ ગુરુ સમાર કેવો હોય છે આપણને હજી નક્કી જ નથી થયું. હાસું હોય છે ખોટું હોય છે, હાસું હોય છે ખોટું હોય, ત્યાં ફડાઈ ગયો ફૂટી જાય, લ્યો ગયા બારના ભાવમાં. એક ઘડી આથી ઘડી આથી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી, ચોવીસ કલાકમાં કઈક કરી લેજો મારા રામ, બાકી મરી જવાનું છે વાત પાકી છે. ગંગા સતીનો બાપુ હિસાબ, શ્વાસાનો હિસાબ મારી દીધો, આંકડા તો કાઢો આપણે. 21,600 શ્વાસા ગંગા સતીનો હિસાબ, 1 મિનિટના 15, 1 કલાકના 912 કલાકના, 10,824 કલાકના, 21,600 થાય. ગણવા હોય તો ગણી જજો તમારા રીતે. વિચાર તો કરો, આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે, અકલ મઠા આવડા મથે બહાર જઈને ગોતે. આજે તમારા મારા શ્વાસ હશે ને એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર છે નહીં, કોઈને મળ્યો નથી. આ ડાવળા આટા મારતાય નહીં. મારામાં તમને ઈશ્વર દેખાય, તમારામાં મને ઈશ્વર દેખાય તો સમજી લેજો બધે છે, નકર આખી દુનિયામાં આટા મારો જો ક્યાંય જડે તો તમારો ગુલામ થઈ જાવ. તમારા નગરામાં ઘણી વાર આવ્યો છે ને બધા મને હાંભળ્યો છે, પણ મેં 20-22 વાર ખટારો આંક્યો ને બધી આંટો મારી જોયો, દુકાનો ખોલીને બેઠા છે, કાંઈ છે નહીં વાતમાં. આઈ દો લઈ જાઉં એમ કોઈ બોલ્યું જ નહીં. માને બાપને જાળવી લ્યો અને જે ભગવાન આપ્યું એ ખાઈ પીને આનંદ કરો, બાકી બહાર આંટા મારવાની જરૂર નથી. હિન્દુસ્તાન આખું રખડી આવ્યો ભલામણ, કોઈ રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી. ખટારાનો ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય, એને પાણી પાક હોય. ઈ માણા ભજન ગાતું હશે બાપુ, કઈક સદગુરુની કૃપા તો હશે ને, મારા મા બાપની કઈક કમાણી તો હશે ને. શું કામ ન કરીએ કે હું અમે કરીએ છીએ, તમે કેમ ન કરીએ કો? પણ હાલતું જ નથી થવું, ટેશન ત્યાંથી આવે. હાલતું થયા વગર બાપુ કાંઈ મેળ પડે એવો નથી રામ. વાવણી કર્યા વગર બાપુ કાંઈ નીપજે જ નહીં. ભાગમાં જે થાય છે ભાગમાં ગાંડા બાવળિયા થાય. મહેનત તો કરવી પડે ને, વાવવું પડે, ખેડવું પડે, એને ટોવવું પડે, પાણી ખાતર આપવું પડે, પછી ગાડા લઈને જવાય. એમનામ ગમે એને હરે ગાડા, ગામ આખું વાવતું હોય ત્યારે આપણે હુતા હોય, ગામ ગાડા ફરવા જાય ત્યારે આપણે વાવણી કરવા જાય, શું ના ગાડા ફરો. વસ્તુ એવી છે, મારો કહેવાનો ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ, એટલું માલકોરથી આવે. ભજન છે ને જુદી બાબત છે. ગુમડું હોય ને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાયથી, આ ભજનનું એવું છે. આ ઉમળકો બાપુ અંદરથી આવે, તમને ટાટિયા તાવની ટાટ ચડે ને પછી આખો ડામચ્યો માથે નાખો ને તોય ન ઉતરે, માલકોરથી ચાલુ થઈ જાય.
એટલે કે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢા, એટલું માલકુરથી આવે, બહારથી નો આવે. ઈ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો અનુભવ થાય, એમ નામ નથી પતે એવું. એટલે સવારે આમ કહે છે કે મારા ગુરુ ન મળ્યો, બાપુ ફુલગરજી બાપુ ન મળ્યો તો સવારે આમને કોણ ઓળખતું હતી, મને કયો. હે, જતવાડનું પીપળી કહેવાય ને, સવા ભગતનું પીપળી થઈ ગયું. એને કેવું ભજન કર્યું છે, જતવાડમાં નામ ફેરવી નાખ્યું આખું, એમ નામ ફરે. આ નગરા ના ગામ છે ને ફેરવો ને, જો ફરે તો બીજું નામ કરો, લ્યો ફલાણા ભગતનું નગરા એમ કરો જોઈએ. ભોગ આપવો પડે, સમર્પણ કરવું પડે, એમ નામ ન પતે. એટલે સવાર આમ કે છે, જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુજે બતાવી મને શાન. અવાજ થોડો પાછો પડે છે. અમર નગર માયા તમ દેખા ન તેદી ભૂલી ગઈ તી હું દેહનું વાન. ભજનમાં બેઠા હોય ને મારા રામ, તો દેહની તમારી દશા મટી જાય, દેહની દશા તમારી મટી જાય. ચા ની જરૂર ન પડે, બંગાવું ન આવે, ઘડિયાળમાં ન જોવું પડે. જો ભજનમાં બેઠા હોય તો બાપુ હવાર પડે, ઘડીએ ઘડીએ આમ રહોડા કોઈ થતા, ચા મૂકે તો સારું, જલ્દી ચા મૂકે સારું, વિના હાટું આવ્યા એને ભજન હું મેળાવે. દેહની દશા મટી જાય. આપણી ગતગંગા છે ને, જેસલ તોરલ રૂપાદે માલદે કતીબસા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીભાઈ હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા ને, એમાં અમીર ને ગરીબ ને દરબાર ને કોળી ને ભરવાડ ને હરિજન બહેરા ને આદમી ને બધા હતા. પણ ખોળિયા જુદા હોય ને જીવ જો બાપુ એક થઈ જાય ને તો મરદા તો આજે બેઠા થાય રામ.